진짜 대표 누구랑 찾는다 그냥 찾는다 파트 대표인데 중국 사회 엄마 여기 앉아라네 중국 인수 중국 인수 가야 인수만 되는데 कई विधि चुंबक में आप प्रकारों के इलाज इन्हें मैं कृत्रिम चुंबक के शुरू चुंबक नु चुंबक द्वा कई रीते असर करे चुंबक ने ध्रुव एटले शुरू अने चुंबको वच्चे अपाकर्षण अने आकर्षण थाय छे तेना विशे आपणे आगळ अभ्यास करी चुक्या गया लेक्चर नी अंदर आपणे भण्या हता કે ભાઈ ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે જેમાં આપણે કેટલીય ચુંબકની મદદથી દોરી વડે અટકાવી અને પ્રવૃત્તિ કરી અને આપણે અભ્યાસ કર્યો હતો હવે એ જ પ્રવૃત્તિના આધારે એક નવી પ્રવૃત્તિ આપેલી છે કે ચુંબકની અંદર સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ કઈ રીતે થાય છે તો સૌ પ્રથમ એ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક રમકડાને બે પ્લાસ્ટિકની નાની ગાડી લઈશું હવે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગાડીને એ નામ આપો અને એક ગાડીને બી નામ આપો ત્યારબાદ બે ગજિયા ચુંબક લો બંને ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રબર બેન્ડની મદદથી ગાડીના ઉપરના ભાગે બાંધી દો ગાડીને ઉપરના ભાગે બાંધતી વખતે એ સમયે જે ગજિયા ચુંબક છે એ એ ગાડીની અંદર દક્ષિણ ધ્રુવ એટલે કે એસ ધ્રુવ જે છે એ ગાડીના આગળના ભાગ તરફ રહે તે રીતે જેનાથી તેનો એન ધ્રુવ જે છે એટલે કે ઉત્તર ધ્રુવ છે એ પાછળના ભાગમાં રહેશે એ રીતે બાંધવાનું છે ત્યારબાદ ગાડી બી જે છે ગાડીની અંદર જે ગજિયો ચુંબક છે એની આગળના ભાગ તરફ એ એમ ધ્રુવ એટલે કે જે ઉત્તર ધ્રુવ છે તે આગળના ભાગ તરફ રહે તે રીતે અને એસ ધ્રુવ એ પાછળ રહે તે રીતે ગજિયા ચુંબકને રબર બેન્ડની મદદથી બાંધવાનો છે ત્યારબાદ નીચે અહીંયા ગાડીની સ્થિતિ જે આપેલી છે એના આધારે ગાડીના અંદર બંને ગાડીમાં શું ફેરફાર થાય છે તે નોંધો જેમ કે ગાડી એક બીજા તરફ નજીક આવે છે ગતિ કરે છે કે પછી એક બીજાથી દૂર જાય છે તો પહેલી સ્થિતિની અંદર જોઈએ તો કે ગાડી એનો આગળનો ભાગ હવે આ જે ગાડી છે એનો આગળનો ભાગ આ ગાડીનો આગળનો ભાગ છે તો એની અંદર આગળના ભાગ સામે ગાડી વિના આગળના ભાગ તરફ લઈ જવાની છે એટલે ગાડી એ જે છે એનો આગળનો જે ભાગ છે એટલે કે એસ ધ્રુવ છે એને આપણે ગાડી વિના આગળના ભાગ એટલે કે કયો ધ્રુવ છે મિત્રો એન ધ્રુવ છે ચલો બંને ધ્રુવો જે છે એ કેવા છે સમાન છે કે અસમાન છે તમે જો જાણો છો કે અસમાન ધ્રુવો હશે તો એમની વચ્ચે શું થાય છે આકર્ષણ જે આપણે આગળના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ તો મિત્રો અહીંયા ગાડી એનો આગળના ભાગ તરફ એસ ધ્રુવ અને ગાડી વિના પાછળના ભાગ તરફ એટલે કે આગળનો ભાગ જે છે એની તરફ એમ ધ્રુવ રહેલો છે અને ગાડી એનો આગળનો ભાગ ગાડી વિના આગળના ભાગ તરફ લઈ જતા બંને ગાડીઓ એકબીજાની નજીક આવશે એકબીજા તરફ જશે કારણ કે બંને ધ્રુવો કેવા થયા છે અસમાન અસમાન ધ્રુવો વચ્ચે ચુંબકની અંદર હંમેશા શું થાય છે આકર્ષણ તો અહીંયા ગાડીની સ્થિતિની અંદર શું ફેરફાર થશે તો કે ગાડી તો એકબીજા તરફ નજીક આવે છે ટૂંકમાં કહેવું હોય તો ત્યાં શું થાય છે આકર્ષણ થાય છે આકર્ષણ થાય છે કેમ તો કે બંને ધ્રુવો કેવા હતા અસમાન હવે બીજી પરિસ્થિતિની અંદર જોઈએ તો કે ભાઈ ગાડી એના પાછળના ભાગની હવે ગાડી એનો પાછળનો ભાગ ની સામે ગાડી એનો આગળનો ભાગ તો જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે ગાડી એનો આપણે પાછળનો ભાગ પાછળના ભાગ તરફ કયો ધ્રુવ હતો મિત્રો એન ધ્રુવ હતો એની પાછળના ભાગ
ગાણિતિક સાથે ગાડી વિનો આગળનો ભાગ લાવવાનો છે. તો ગાડી વિના વિના આગળનો ભાગ તરફ કયો ધ્રુવ છે? એ ધ્રુવ. ચલો બંને ધ્રુવો કેવા છે? સમાન ધ્રુવો છે. સમાન ધ્રુવો વચ્ચે શું થશે? અપાકર્ષણ એક બીજાથી શું થશે? દૂર જશે. જેથી ગાડીની એક સ્થિતિમાં શું ફેરફાર થાય છે? કે ગાડીઓ એક બીજાથી દૂર જાય છે. તો ગાડીઓ ચુંબક જે છે એને ગરમ કરવામાં આવે
તો પણ ચુંબકથી છે એ પોતાની ચુંબકીય શક્તિ ગુમાવે છે જેથી લોખંડ કે કોબાલ્ટ જેવા પદાર્થોને તે આકર્ષિત થતું નથી અને છેલ્લે જ્યારે કોઈ એક કરતાં વધારે ચુંબકો ભેગા મૂકવાના હોય એ સમયે બોક્સની અંદર કે કોઈ વસ્તુની અંદર ચુંબકોને મૂકતા હોય સંગ્રહ કરવા માટે અને એ સમયે જો ચુંબકના સમાન ધ્રુવો એટલે કે એસ એસ કે એન એમ એકબીજાની જો નજીક રહેશે તો એ સમયે લાંબો સમય નજીક રહેવાના કારણે પણ ચુંબક જે છે એ પોતાનું ચુંબકત્વ ગુમાવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ચુંબક જે છે પોતાની ચુંબકીય શક્તિ અથવા ચુંબકત્વ કયા કયા કારણોસર ગુમાવે છે તો ચુંબક જે છે એ ચુંબકને ગરમ કરવાથી ટીપાથી વારંવાર પછાડવાથી કે તેના બે સમાન ધ્રુવો લાંબા સમય સુધી આસપાસે રાખવામાં આવે તો તેનું ચુંબકત્વ નાશ પામે છે એટલે કે ચુંબકત્વ જે છે એ આકર્ષણાથી ગુણધર્મ છે એ શું કરે છે ગુમાવી દે છે લોખંડ જેવી વસ્તુને પોતાની તરફ આકર્ષી શકતો નથી તો મિત્રો ચુંબકનો ચુંબકત્વ નાશ ન થાય અને ચુંબક યોગ્ય રીતે કાર્ય કરે ચુંબકીય શક્તિ ગુમાવે નહીં અને પોતાનો ગુણધર્મ જાળવી રાખે તેના માટે આપણે શી કાળજી રાખવી છે જોઈએ તો પહેલું કે જે પ્રકૃતિ ચુંબકને કોઈ ધાતુ વડે ટીપવી જોઈએ નહીં બીજું કે ભાઈ ચુંબક જે છે એ ચુંબકને જેમ બને તેમ પછાડવું જોઈએ નહીં અને ત્રીજું ચુંબકને ક્યાંય ગરમ કરવું જોઈએ નહીં અને છેલ્લે કે જ્યારે ચુંબકનો કોઈ પદાર્થ વસ્તુની અંદર સંગ્રહ કરવામાં આવતો હોય તો એ સમયે ધારો કે આ બેગની અંદર ચાર ચુંબક જે છે નદિયા ચુંબકનો મારે સંગ્રહ કરવો છે તો એ બે જે નદિયા ચુંબકો છે એ બંને નદિયા ચુંબકના અહીંયા એન અને એસ ધ્રુવ હોય તો અહીંયા એસ અને એન હોવો જોઈએ એટલે કે સમાન ધ્રુવો એકબીજાની નજીક હોવા જોઈએ નહીં જો સમાન ધ્રુવો એકબીજાની નજીક રાખશો અને લાંબા સમય સુધી બંને ચુંબકો એકબીજાના સંપર્કમાં રહે છે ત્યારે એ શું કરે છે પોતાનું ચુંબકત્વ ગુમાવે છે અહીંયા કીધું કે ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે બે જગ્યા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે એટલે કે એસ એન અથવા એસ એન આ રીતે સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે અને બંને છેડે નરમ એટલે કે બંને છેડાનો ભાગ જે છે ત્યાં બંને છેડે નરમ લોખંડની પટ્ટી મૂકીને તેને રાખવામાં આવે છે તો આ રીતે લોખંડની પટ્ટી નરમ મૂકી અને જે બંને જે ગજિયા ચુંબક છે એ બંને ગજિયા ચુંબકને અસમાન ધ્રુવો સાથે રાખવામાં આવશે તો લાંબા સમય સુધી પેટીની અંદર તેનો સંગ્રહ કરવામાં આવશે તો પણ મિત્રો તે પોતાનું ચુંબકત્વ ગુમાવશે નહીં તો આ ચુંબકને વારંવાર ટીપવા ન જોઈએ પછાડવું ન જોઈએ ગરમ ન કરવું જોઈએ અને અસમાન ધ્રુવો સાથે રાખી અને પીઢીની અંદર લોખંડ નરમ લોખંડની પટ્ટી જેવી વચ્ચે જગ્યા રાખી અને જો પેક કરીને મૂકવામાં આવશે તો મિત્રો ચુંબક જે છે એ પોતાનું ચુંબકત્વ ગુમાવશે નહીં અને પોતાની જે ચુંબકીય શક્તિ છે એ લાંબા સમય સુધી જાળવી રાખે છે તો દરેક મિત્રોએ ટોપિક છે કે ટોપિક વિજ્ઞાનને નામ ટૂંકમાં લખી અને તૈયાર કરી દીધું